सूरत महानगरपालिका हवे ड्रिंकिंग के मिनरल वॉटर नो पर प्लान करी रही छे। ए कई रीत नो प्लान छे? स्टेन्डिंग कमिटी ना चेयरमैन परेशभाई पटेल आपनी साथे छे, एनी साथे वात करूं। परेशभाई, ड्रिंकिंग वॉटर के मिनरल वॉटर कई रीत नो सूरत महानगरपालिका वेचवानु जो बनावानु प्रोग्राम करी रही छे? नहीं, पहली बात तो ए छे के वेचाण तो थशे, एमां प्रॉफिट मार्जिन केटलो हशे ए वेपारिक वात नथी। आ वात एवी छे कि सूरत महानगरपालिका छेल्ला घणा वर्षोथी सूरतना शहरीजनोने पाणी प्रोवाइड करे छे। अत्यारे सूरतनी वस्ती 70 લાખની છે અને આ 70 લાખ લોકોને સુરત મહાનગરપાલિકા પાણી જેનું TDS 100 થી 250ની વચ્ચે હોય છે એવું શુદ્ધ પાણી છેલ્લા ઘણા વર્ષોથી પ્રોવાઈડ કરે છે। અને આ ડ્રિંકિંગ વોટરને જો બોટલિંગમાં આપણે કન્વર્ટ કરી શકીએ તો એના માટે અમે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે સુમુલ, એ સંસ્થાની ગઈકાલે એક અમારી પ્રાઇમરી મિટિંગ થઈ। એ મિટિંગમાં અમે એવી એમની સાથે રજૂઆત કરી કે ભાઈ પાણી સુરત મહાનગરપાલિકા પ્રોવાઈડ કરે અને પેકેજિંગ અને માર્કેટિંગ સુમુલ કરે, આ કોન્સેપ્ટ ઉપર અમે આગળ વધી રહ્યા છે। ટેકનિકલ નો હાવ, કઈ જગ્યાએ કરવું, કઈ સાઇઝનો પ્લાન્ટ નાખવો, કઈ સાઇઝની બોટલો લેવી, 200 ml હોય કે 1 લિટરની લેવી કે 20 લિટરમાં જવું, આ બધી હજુ ચર્ચાનો વિષય છે। પણ એક વિચાર સાથે કે તાપી નદી જેના માટે એ પાણી માટે આખા સુરત શહેરના દરેક જનોને એના માટે માન છે, એ પાણી માટે ઘણું બધું કહેવાય છે કે આ પાણી પીધા પછી ઘણા બધા લોકો દાનવીર થઈ જાય છે, એવી સુરતની હિસ્ટ્રી છે। અને એ જ ધ્યાનમાં રાખતા આ જ પાણીનો ઉપયોગ શહેરીજનો સારી રીતે કરી શકે, એમના પ્રસંગોમાં પણ આ જ પાણીનો ઉપયોગ થાય, એ આશયથી સુરત મહાનગરપાલિકા સમૂલ સાથે જોઈન્ટ હેન્ડ કરીને, એટલે જોઈન્ટ વેન્ચર કરીને આ પ્રોજેક્ટમાં આગળ વધી રહી છે। તો એ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને ખાલી પાણી જે છે કયા પ્રકારનું પાણી હશે? જેમ અમે પહેલાં પૂછ્યું, મિનરલ વોટર હશે કે ડ્રિંકિંગ વોટર હશે, કઈ રીતનું હશે આ? નહીં, એમાં બે પ્રકારના પાણી છે। એક ડ્રિંકિંગ વોટર જે અત્યારે એઝ ઇટ ઇઝ સુરતના શહેરીજનો પી રહ્યા છે, અને બીજું છે મિનરલ વોટર્સ, એટલે આ જ પાણીને ટ્રીટ કર્યા પછી મિનરલ વોટરમાં કન્વર્ટ કરીને અને પેકેજિંગ કરીને સુરત શહેરના શહેરીજનોને આપી શકાશે। અને એના માટેની પ્રોસિજર્સ, સમય તો હું તમને ફિક્સ નથી કહી શકતો અત્યારે, પણ બને એની ઝડપથી મેં જે ટેકનિકલ નો હાવ જોઈએ છે, કઈ રીતે અમે આ જે અત્યારે અમારું ક્લોરિનાઇઝ વોટર છે એને મિનરલમાં કન્વર્ટ કરવા માટે કઈ ટેકનોલોજી યુઝ કરવી પડશે, અથવા તો એઝ ઇટ ઇઝ ડ્રિંકિંગ વોટર તરીકે એને આપણે સપ્લાય કરી શકીએ, આ બે મુદ્દા ઉપર ટેકનિકલ નો હાવ લીધા પછી આગળ વધી શકાશે। આજે ફરી પાછી મારી અધિકારીઓ સાથેની મિટિંગ હતી અને આને ઝડપથી અમે બને એટલી ઝડપથી સુરતના શહેરીજનોને તાપી બ્રાન્ડનું પાણી આપી શકીએ એ પોઝિશનમાં આગળ વધી રહ્યા છે। બિલકુલ, જે રીતે બહુ બધી માર્કેટમાં પાણીની કંપનીઓ છે જે બોટલમાં અલગ અલગ માત્રામાં પાણી સપ્લાય કરે છે, તો એ જ પ્રમાણે એ જ કિંમતમાં આ પાણી લોકોને મહાનગરપાલિકા તરફથી મળશે? જી, આપણે પાણીના કોસ્ટની વાત છે ત્યાં સુધી ગુણવત્તા ઉપર વધારે ભાર આપીશું, કારણ કે સુરત મહાનગરપાલિકાનું જ્યારે નામ એમની સાથે જોડાયું હોય, સુમુલનું જ્યારે નામ જોડાયું હોય, ત્યારે પાણીની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવશે। અત્યારે જે ડ્રિંકિંગ વોટરો આવે છે એમાં કઈ રીતે એ ડ્રિંકિંગ વોટરોનું પેકેજિંગ થાય છે એ આપ સૌ જાણો છો, કે એમાં ડિટેલ્સમાં આપણે નથી જતા, પણ આપણો પર્પઝ તો એ છે કે શુદ્ધ પાણી કોઈ પણ પ્રકારની તકલીફ વખત સુરતના શહેરીજનોને કેવી રીતે આપી શકાય અને કેવી રીતે એને કોમ્પિટિટિવ માર્કેટમાં આપણે મૂકી શકીએ, બની શકે કે કદાચ આપણે એનાથી સસ્તું પણ પાણી આપી શકીએ, કારણ કે પાણી આપણી પાસે ઓલરેડી પાણી પોતાની પ્રોડક્ટ છે, પેકેજિંગમાં બોટલની ક્વોલિટી કઈ છે, રિસાયકલેબલ યુઝ કરવું છે કે નથી કરવું, કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે રિસાયકલ એટલા માટે બી યુઝ શકીએ કે પ્લાસ્ટિકનો જે વેસ્ટ છે એ વેસ્ટ બી આ સુરત મહાનગરપાલિકા માટે એક ઘન કચરાનો જે આખો કોન્સેપ્ટ છે એમાંથી પણ અમારે કંઈક જુદું કરવાની ગણતરી છે, એટલે રિસાયકલ બોટલ ઉપર પણ અમે વિચાર કરી રહ્યા છીએ। એટલે કોસ્ટિંગ કેટલી આવે તો હું તમને કહી નથી શકતો, પણ પાણી શુદ્ધ ચોક્કસ મળશે તેની ખાતરી સુરત મહાનગરપાલિકા આપી શકે। તો પાણી વેચીને એ નિર્મલ મિનરલ વોટર હોય કે ડ્રિંકિંગ વોટર હોય, તો ઇન્કમ કેટલી આશા છે મહાનગરપાલિકાને કે કેટલી ઇન્કમ થઈ શકશે જો આ સક્સેસ ગયું તો? આ તબક્કે તો ઇન્કમનું કોઈ પ્લાનિંગ વિચાર્યું નથી, અત્યારે તો કેટલી બોટલ્સ અમે બનાવીશું એ કેટલી કેવી રીતે માર્કેટિંગ થશે, કારણ કે સુમુલ સાથે જોઈન્ટ થવાનો પર્પઝ એ પણ છે કે સુમુલના પોતાના કાઉન્ટરો છે, એ સુમુલના કાઉન્ટરો ઉપર સુરત મહાનગરપાલિકા તાપી બ્રાન્ડનું પાણી વેચી શકે, એ બે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુમુલ બંને માટે વિન સિચ્યુએશન છે। એટલે પ્રાયોગિક ધોરણે કેટલું પાણી આપણે વેચી શકીએ છીએ, કેવી રીતે લોકોનો વિશ્વાસ જીતી શકીએ છીએ, કેટલું પ્રોડક્શન વધી શકે, કદાચ એવું પણ બને કે બાકીની જે નાની કંપનીઓ
ના પાણીની ડિમાન્ડ ઓછી થતી જાય અને સુરત મહાનગરપાલિકા જેને જે પાણી માટે એમને જેમને ગર્વ છે, અમે બધી જગ્યાએ કહીએ છીએ કે આટલું સરસ પાણી આખા ભારતમાં કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી નથી શકતી, અને આ પ્રોજેક્ટ પણ આપણે જેમ હંમેશા સુરત મહાનગરપાલિકા બે ડગલા આગળ છે, એમ પાણી માટેનો પ્રોજેક્ટ પણ આખા ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકા વિચારી રહી છે. પરેશભાઈ, જો આ સફળ થયું, પ્રોજેક્ટ શરૂ થયું, તો શું આપણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ જે અલગ અલગ બ્રાન્ડેડના મોંઘા બ્રાન્ડેડના પાણી પીવે છે તે બંધ કરી દે, તાપી બ્રાન્ડનો જ પાણી પીશે, શું કહેશો? એ તો એમની પોતપોતાના વિચારો છે, પોતપોતાની ટેસ્ટની વાત છે. બધાના ટેસ્ટ અલગ હોય છે, ડ્રિંકિંગ વોટરનો ટેસ્ટ અલગ હોય છે, મિનરલનો અલગ હોય છે, એ એમની પર ડિપેન્ડ કરતું હોય છે. પણ સુરત મહાનગરપાલિકાના પાણીના ચોક્કસપણે એવું કહીશ કે એની ગુણવત્તામાં સુરત મહાનગરપાલિકા એક નંબર પર હશે, એ ચોક્કસ છે. ફર્સ્ટ પ્રાયોગિક ધોરણે સુમૂલ સાથે ટાઈપ થશે અને ત્યાર પછી માર્કેટમાં કઈ રીતે જવું એ નક્કી કરવામાં આવશે? નહીં, સુમૂલ સાથે ટાઈપનો મતલબ એ છે, પ્રોડક્શન બહુ સિમ્પલ વાત છે કે માર્કેટેડ બાય સુમૂલ એન્ડ મેન્યુફેક્ચર્ડ બાય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, આ જ કોન્સેપ્ટ ઉપર આગળ વધીશું. તો બિલકુલ, આપે સાંભળ્યું, પરેશભાઈ પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કદાચ સુરત ગુજરાતમાં પહેલી એવી મહાનગરપાલિકા હશે જે પોતાને બ્રાન્ડના નામ સાથે મિનરલ વોટર કે ડ્રિંકિંગ વોટર તૈયાર કરશે અને લોકોની વચ્ચે લઈ જશે. હવે એ પ્રોજેક્ટ કઈ રીતનું હશે, શું કોસ્ટિંગ હશે અને કઈ રીતે આમાં મુનાફો થશે, એ ભવિષ્યની વાત છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.